कूकर न तो अपने तवी में शेकी बनाता था, आज आप कूकर में बना तो कूकर में कई रीते बनासु तो हूँ तक शीखवाड़ीश। तो एना फाड़ा बजार त्रण चार प्रकार जाड़ा मोटा झीणा, तो एकदम झीणा थूली ने फाड़ा एकदम तमे जोई सको। आज आप मोरैया जेवा आ थूली ना फाड़ा आप लईशू अने एनी अंदर आप 250 ग्राम फाड़ा लीधा है, आ चार व्यक्ति ने पूरेपूरा थई रहे। हवे आप बनावता जो मित्रों, हवे आप आमा सर्वप्रथम नाखीशू 100 ग्राम जेटलू घी, आनी अंदर 100 ग्राम जेटलू घी जशे। त्यार बाद आपणे नाखीशुं फाड़ा, आ फाड़ाने आ 250 ग्राम फाड़ा छे एनी अंदर 100 ग्राम जेटलू घी वपराशे। आ फाड़ाने एकदम आपणे लाल शेकावा दईशुं अने आनी अंदर आपणे शेकाया बाद खांड नाखी दईशुं। तो खांड केटली जोईशे तो 150 ग्राम खांड जोईशे, आने एकदम आपणे आवी रीते लाल शेकावा दईशुं। जो मित्रों, आपणे आने 10 मिनिट सुधी घीमां शेकावा दीधा। आ 100 ग्राम घी अंदर आपणे 250 ग्राम फाड़ा आ रीतना शेकावा दीधा, एकदम लाल थवा देवाना। त्यारबाद आपणे आमां नाखीशुं खांड। तो आ 250 ग्राम झीणा थूलीना फाड़ा कहेवाना, एटले बजार आपणे दुकानमां मळी रहे झीणा थूलीना फाड़ा छे, एनी अंदर आपणे 150 ग्राम खांड, आपणे घर पण खावू होय ए प्रमाणे आपणे माप लेवानुं। आ खांडने पण आपणे ओगाळवा दईशुं, आ रीते आपणे खांड नाखी अने हलावता रहेवानुं એટલે ખાંડ ઓગળી જાય અને બિલકુલ ધીમા તાપે આપણે આ કરવાનું છે। બિલકુલ ધીમા તાપે ખાંડ ઓગળી ગયા પછી આપણે જેટલી વાડકી ફાડા લીધા છે એટલી એનાથી બે ગણું, એટલે કે એક વાડકી ફાડા છે તો બે વાડકી પાણી આમાં નાખી અને પછી સીટી બોલવા મૂકી દઈશું। આપણે આ જે વાડકી આપણે ફાડા લીધા હતા એ વાડકી બે વાડકી આપણે આમાં પાણી નાખીશું। જો મિત્રો, આપણે આ બે વાટકી પાણી નાખ્યું છે। હવે આપણે જે કાચા ડ્રાયફ્રૂટ છે કે ધારો કે આ દ્રાક્ષ છે, કાજુ છે, મોટી મોટી વસ્તુ એ આમાં બાફવામાં નાખી દઈશું અને હલાવી દઈશું। એ બાદ મેં ઇલાયચી લીધી છે, આ 5 ઇલાયચીનો ભૂકો કરીને નાખી છે, આપણે એ પણ આમાં નાખી દઈશું જેથી એકદમ સરસ થાય। થયા બાદ આપણે મેં આ ઝીણા આવું બજારમાં આવું કતરણનું મળે છે તો આની અંદર મેં બદામ, પિસ્તા અને ટોપરાનું છીણ અને ત્યારબાદ આ મેં આની અંદર સરસ લાગે એ ખસખસ આ આપણે ઉપર નાખીશું અને હવે આને હલાવી અને આપણે આ આ રીતે આપણે બધું નાખી અને હલાવી અને આને આપણે થવા દઈશું, આને આપણે 3-4 સીટી બોલાવીશું। જો મિત્રો, આપણે આની અંદર આપણે 4 સીટી બોલાવવા દીધી છે અને આપણો જે રેશિયો હતો કે એક વાડકીએ બે વાડકી પાણી, પણ એની જગ્યાએ 3 વાડકી પાણી ગયું છે આપણે આની અંદર અને હવે આપણા ફાડા આ તૈયાર થઈ ગયા છે। આ બનાવવા નાની નાની યંગસ્ટર છોકરીઓને એકદમ સહેલું છે। જો આપણા ફાડા હવે એકદમ સરસ મજાના તૈયાર થઈ ગયા છે, જો એકદમ સરસ, જો એકદમ ફાઇન તૈયાર થઈ ગયા છે। એની અંદર જો આપણે હવે એક નાના બાઉલમાં કાઢી લઈશું। જો મિત્રો, આ 250 ગ્રામ ઝીણા થૂલીના ફાડામાંથી એકદમ પરફેક્ટ માપથી એકદમ સરસ ફાડા બન્યા છે। આની અંદર આપણે હવે આપણે આને ગાર્નિશ કરીશું એકદમ સરસ મજાનું। આ આપણે ટોપરાનું છીણ લીધું છે, એકદમ સરસ લાગશે ખાવામાં પણ સ્વાદિષ્ટ અને પુષ્ટ। આ થૂલીના ફાડા પુષ્ટવર્ધક વસ્તુ છે, નાના બાળકોને આપણે આપીએ તો એકદમ સરસ લાગે અને આ એકદમ જો જો મિત્રો, આ કાજુ, બદામ અને પિસ્તાની કતરણ છે એકદમ ઝીણી, મેં જો આવી રીતે કરી દીધી છે અને આ ફાડાની લાપસી ખાવામાં એકદમ પુષ્ટિવર્ધક છે, ફાડા એકદમ પુષ્ટિવર્ધક વસ્તુ છે અને આને મેં 5-5 બદામ અને 3 પિસ્તા અને થોડા 3-4 કાજુ લીધા હતા અને આ રીતે ઝીણી કતરણ કરી। આનું મેઇન ખાવામાં એકદમ સરસ લાગે એ આ છે ખસખસ, આ મેં એક ચમચી લીધેલી છે આવી મોટી ચમચી, આની અંદર રાખી દઈશું અને ખાવામાં એકદમ સરસ લાગશે। આ ખાવામાં સ્વાદિષ્ટ અને પુષ્ટિવર્ધક વસ્તુ છે। આ કોરોનાની મહામારીની અંદર આપણે જો આવી ફાડા લાપસી મહેમાનો સાથે આપણે પણ જમીએ તો એકદમ આપણા શરીરને પુષ્ટ કરે। આજે મેં મારી આજે આપણે મારા વિડીયોની અંદર મેં ફાડા લાપસી એકદમ ઝટપટ કેવી રીતે બને અને મહેમાન આવે તો ટેન્શન પણ ના થાય અને કુકરની અંદર કેવી રીતે બનાવાય એ મેં 250 ગ્રામ ફાડાની અંદરથી
आ रीते मैं लापसी बनावी छे अने एनी अंदर काजू बदाम पिस्ता अने बधुं ज नाखी अने पुष्टिवर्धक आ एकदम सरस मिष्टान बनावी छे अने आ शुभ कार्यनी अंदर आपणे गुजरातना वपराती आ फाड़ा लापसी एकदम सरस बनावी छे। जो तमने मारो आ वीडियो गम्यो होय तो शेर करजो, लाइक करजो अने सब्सक्राइब करजो। नमस्ते।